काया छे भी निर्मल जैनी काया छे ये अपना सत्संगियोनी छाया छे ये तो आ सत्संगियो माटे आवी छाया छे एवा राम मन्या राम एवा राम मन्या ईश्वर राम मन्या एम मारा पूर्व जन्म ना पुण्य फल्या સ્વામીજીએ કીધું પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા સત્સંગતિ સંસ્કૃતિ કર્યંતા સત્સંગતિ સંસ્કૃતિ કર્યંતા સંસ્કૃતિનો અર્થ છે જન્મ મરણથી છોડાવી દે સંત મળે પુણ્યના ઢગલા જ્યારે ભેગા થાય ને આપણે બધા ભાગશાળી છે હું ઘણી જગ્યાએ કહું છું આઠે પેઢી આપણી જોઈ જુઓ બધા સિદ્ધ જન્મતાની સાથે એટલે આપણે કાંઈ કરવું ન પડે એના ચરણમાં બસ પ્રેમ કરવો જોઈએ જેના ચરણોમાં ગંગા આવી વહે જેના ચરણોમાં ગંગા આવી વહે એના દર્શનથી સુખ શાંતિ મળે એના દર્શનથી સુખ શાંતિ મળે એવા રામ મળ્યા લાલ રામ મળ્યા રામ મળ્યા વાલા રામ મળ્યા રામ મળ્યા લાલ રામ મારા પૂર્વ જન્મના પુણ્ય ફળ્યા મારા પૂર્વ જન્મના જુઓ પુણ્ય ફળ્યા મને સંત મળ્યા હે ભગવાન લંકાને જીતી એ તો સૌ જીવો પર રાખે સમપ્રીતિ એ તો સૌ જીવ પર રાખે સમપ્રીતિ એવા રામ સંત કૃપા કોઈની મુક્તિ નથી બિના સંત કૃપા કોઈની મુક્તિ નથી અને મુક્તિ વિના કોઈ તૃપ્તિ નથી અને મુક્તિ વિના કોઈને તૃપ્તિ નથી એવા રામ મળ્યા વાલા રામ મળ્યા એવા રામ મળ્યા આવા હરિ રામ મળ્યા મારા મારા પૂર્વજન્મના પુણ્ય ફળ્યા મને સંત મળ્યા
ઉદ્ધવ રામજી મહારાજના જીવન વિશે થોડી ઝાંખી કરી. યુવાન અવસ્થામાં શું શું થાય છે બાપાને અનુભવે. આવતીકાલે એક મિનિટ આપણે ગુરુ ભગવાનની ધૂન કરીએ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ ઓમ મંગલ હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ઓમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ મંગલમ હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ ઓમ મંગલમ ત્રણ વખત બધા બાપાની પ્રેમથી જય બોલાવો. બોલો ઉદ્ધવ રામજી મહારાજ કી જય. બોલો ઉદ્ધવ રામજી મહારાજ કી જય. બોલો ઉદ્ધવ રામ મહારાજ સંગ કાહે કો નેહા લગાઈ. ક્યા બાત. રોજના નિયમ મુજબ આપણે ચોપાઈનું ગાન કરીએ. જય સિયા રામ સિયા રામ જય જય રામ રામ જય સિયા રામ સિયા રામ જય 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 સિયા રામ સિયા રામ જય 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 સિયા રામ સિયા રામ જય જય રામ રામ જય સિયા રામ સિયા રામ જય જય રામ રામ જય સિયા રામ સિયા રામ જય જય રામ રામ જય સિયા રામ સિયા રામ જય જય રામ જય સિયા રામ સિયા રામ જય જય રામ રામ જય સિયા રામ.
सुभाव न मन कुटी लाई यथा लाव संतोष सदाई जय सिया राम सिया राम जय जय राम राम जय सिया राम जय जय राम। ओम गुरु बिनु भव निधि तरहि न कोई जो विरंजी शंकर सिया राम सिया राम जय जय राम राम जय सिया राम सिया राम जय जय राम जय सिया राम सिया राम जय जय राम राम जय सिया राम सिया राम जय जय राम राम जय सिया राम सिया राम जय जय राम राम जय सिया राम सिया राम जय जय राम राम जय सिया राम सिया राम सदगुरु भगवान की जय। श्री राम कहे सुख उपजे राम कहो दुख जाए मुक्ति को दाता राम है नहीं कोई आन काढ़ो तत्व अमूल वेद सिंधु को मथन करी अवर नया के तोल अमृत रस हरि नाम है दिनही दिनही संपदा दिनही दीनो भोग दिनही दीनो मान को सो प्रभु द्यावन जो पत्थर तरे अपार राम नाम सुजल विषे लागे के तीवार मनुष्य तरत भववारी दी दीर्घ रोग संसार है मिटे नया नय उपाय राम नाम के लेत ही सहज शांति हो जाय भूत प्रेत भागे सबे पावत भय सोय पार तित यम दूत नया वही जहाँ हरि कथा को उचार आओ हनुमान विराजिए कथा सुनो इतिहास तुम सेवक रघुनाथ के मैं तव चरण के दास सियावर राधे श्याम कृष्ण देव की उमापति महादेव की जय पवन सुत हनुमान की बोलो भाई सब संतन की जय श्री सीताराम जी महाराज की
उद्धव राम जी महाराज की सदगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। गई काले संस्कृत में आपणे बाळक उद्धव रामजी महाराज ना जीवन नु दर्शन कर्युं। गई काल ना प्रसंग में छेले महाराज श्री हेमराज भगत मांदा पड़ा ने त्यां बोलाव्या मुंबई में माताजी साथे मुंबई गया। हेमराज भगत नु शरीर शांत थयुं पाछा कच्छ आव्या। એ પ્રસંગ જોયો, ચાર વર્ષ રહીને ફરી પાછો કાકાનો કાગળ આવ્યો એટલે ઉદ્ધવ રામજી મહારાજ પાછા મુંબઈ વધારે છે એવું વર્ણન આવે છે। પહેલા તો આપણે બધા ભાનુશાલી લોકો બારદાનનો ધંધો કરતા, તો મહારાજજી એ ગુણી સેવામાં લાગી ગયા, બારદાનનો ધંધો કર્યો। બુદ્ધિ પ્રતિભા બહુ સારી, બુદ્ધિ પ્રતિભા એટલે આગળ વધ્યા, મુકાદમ થયા। એનાથી વિશેષ ઉદ્ધવ બુદ્ધિશતમ બૃહસ્પતિના શિષ્ય એ જ ઉદ્ધવ રામજી મહારાજ આપણા ગઈકાલે મહારાજશ્રી વર્ણન કર્યું એ પ્રમાણે તુલસીદાસ લદાને ત્યાં ભાનુશાલી આપણા નોકરી મળી, ખૂબ પ્રેમથી કામ કરે, શેઠને ખૂબ આનંદ થાય, બહુ રાજી થાય કામ જોઈને। મહારાજશ્રી પણ પૂર્ણ પ્રેમથી પોતાની ફરજ જવાબદારી શું છે એ બજાવે, સારી આવક થવા લાગી। મોહમય મુંબઈના બધા ભોગવાદી જીવન જોઈ મહારાજશ્રીને પણ માયા અસર કરી ગઈ એવું લખેલું છે। મહારાજશ્રીને અસર કરી ગઈ, હા, ગોસ્વામીજી શ્રી રામાયણજીની કથા લખે, ભગવાન શિવજીની સમાધિ છોડાવવા માટે કામદેવ જાય છે તે વખતે એક સોરઠામાં લખ્યું છે, ધરી ન કાહુ ધીર સબકે મન મનસી જારે। હનુમાનજી બાજુમાં આવી અને કલમ પકડી લીધી કે બાપુ બધાને કેમ કહો છો તમે, બધાના મનને કામદેવે હરી લીધા? ઊંચું જોયું તો હનુમાનજી મહારાજ ઉભા છે, ઓહો, ફેરવી નાખી લેખની, ધરી ન કાહુ ધીર સબકે મન મનસી જારે, જે રાખે રઘુવીર તે ઉભરે તહી કાલમાં। ભગવાનની જેના ઉપર કૃપા થઈ નહીં એમાંથી બચી ગયા। એ અસર બધાને કરે, કામ મૂર્છિત બધાને કરે, લખનલાલજીને મૂર્છિત કરી નાખ્યા, મારી ન શકે પણ મૂર્છિત કરે। જામે મોહે સકલ નર નારી અચરજ માયા તિહારી, બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બળકારી, શંકાધિક નારદ મુનિ મોહે એ દુનિયા કોણ બિચારી, પ્રભુજી અચરજ માયા તિહારી। વેદ પઠંતે પંડિત મોહે બન મે મોહે તપદારી, યોગ કરંતે યોગી મોહે ભૂલ ગયે સુધી સારી। શા માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ તન માત્રાઓ એવી બનાવી છે ને ભગવાને, બધા જીવ એમાં ફસાઈ જાય। પંચ વિષય કી જાલ બિછા કર બંધન રચિયા ભારી, લાલચ મે સબ જીવ ફસાય નિકલને કી નહીં બારી, પ્રભુ અચરજ માયા થયા। મીન પતંગ મૃગ ગજ બમરો ઉસકી એક એક નહીં વસ, આદમ કી પાંચે નહીં વસ તો ઉસકી હોગી ક્યાં ગત। પંચીકરણમાં બતાવ્યું કે એક એક ઇન્દ્રિયમાં જીવ ફસાય છે એનું મરણ થાય છે, તો આ જીવને પાંચ લાગેલી છે એ કેમ બચે, કોઈ ન બચી શકે। તો બ્રહ્માનંદજી પણ કહે છે કે હે પ્રભુ, જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે ભવપારી, બ્રહ્માનંદ મેં શરણ મેં આવ્યો અબ તો લ્યો ઉગારી। ઉદ્ધવ રામજી મહારાજને થોડી માયા લાગી, પૈસા ભેગા થયા, માં ચાકબાઈને જખો કાગળ લખે કે માં ઉંમર લાયક થયો છું, હવે મારા સગપણની તૈયારી કરો। માતાજીને કાગળ મળ્યો અને માં તો રડવા લાગ્યા કે આ મારા દીકરાને આવી બુદ્ધિ કેમ સૂજી, કોની સંગતમાં લાગી ગયો। જો એનું સગપણ કરું તો ઓલા સિંધમાં જે યોગીએ
અમને કીધેલું કે આને સંસારના ચક્કરમાં નાખશો નહીં તો પછી એ યોગીના વચનનું શું થશે. ખૂબ રડે છે, અંદરથી પ્રેરણા થઈ. ભગવાનના મૂર્તિ પૂજાના રૂમમાં ગયા, દળદળ આંસુએ રડે છે, પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા ઉદ્ધવને સદબુદ્ધિ આપ, એ સંસારના ચક્રમાં ન પડે એવા એને આશીર્વાદ આપ, નહીતર ઓલા યોગીના વચનનું શું થશે. આર્તનાદથી કરેલો પુકાર પરમાત્મા સાંભળી લે છે. એમ આ બાજુ મુંબઈમાં ઘટના બને છે. માયા અસર તો કરી ગઈ. રાત્રે મિત્રોની સાથે મુંબઈ નગરમાં ફરવા નીકળ્યા. પૂર્વનો યોગ હશે. તુલસી જસી ભવી તબતા તેસી મિલે સહાય, આપુની આવે તાહી પહી તાહી તહા લે જાય. પૂર્વના યોગ હતા મહારાજ શ્રીના. યોગ ભ્રષ્ટ આત્મા સુચિ રામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે. આવી રીતે એક સત્સંગનો કાર્યક્રમ ચાલતો હતો. એની અંદર એક કીર્તનકાર આખ્યાન કરતા હતા. હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન ચાલે. ખૂબ પ્રેમ ભાવથી એ આખ્યાન કરતા હતા. કુદરતે મહારાજ શ્રીનો આત્મા જાગૃત થવાનો હશે એટલા માટે પૂર્વના માતા પિતાના લોહીના સંસ્કાર ભક્તિના, પોતે પણ યોગ ભ્રષ્ટ આત્મા એટલે ઓલા કીર્તનકારના શબ્દો અસર કરે છે અંતરની અંદર. તે વખતે કુદરતી તારામતી દીકરો રોહિત મરણ પામ્યો છે, એનું શબ લઈ અને શમશાનમાં આવે છે. હરિશ્ચંદ્ર રાજા ઓલા મુર્દા બાળવા વાળાને ત્યાં નોકરી રહ્યા છે. રોહિત અને તારામતીને પહેલા વેચી દીધા છે. એક લિહાલી ખાંધે ઉપાડી સાથે કોણ આવે કોને કેવું, તારા દે પાસે એક ત્રાંબિયો ના મળે એને દાણ મસાણનું દેવું, માટે રામ રાખે એમ રહેવું, દુનિયામાં કોઈને કાંઈ ન કહેવું. આ પરિસ્થિતિ નિર્માણ થઈ. અભાવ પ્રેમથી કીર્તનકાર કીર્તન કરે છે. આ બાજુ સત્વાદી રાજા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્કારણે સંકટ સયા રાણી, અને એણે પુત્ર વેચા આંખેથી આંસુ ના વયા. પતિકાજે પરિતાપ સહે તારા હરસીને ઉલ્લાસમાં, આમ દેશની હારે રમણી આજે અમર છે ઇતિહાસ. બાળવા માટે વિનંતી કરે છે હરિશ્ચંદ્ર રાજાને. હરિશ્ચંદ્ર માનતા નથી એટલે એક પ્રસંગમાં એક ભજન આખું આખ્યાન આવી જાય એવું ભજન છે. તુમને જો હમસે મૂલ્ય લિયા ક્યા નામ હૈ તેરા, અરસ પરસ ઓળખાણ છે છતાં પણ સતને માટે હરિચંદ્ર કહે છે કે હું તો 1,000 રૂપિયો લઈશ, નહીતર દાગ નહીં આપું. કોણ છો તમે, ઓળખો છો કે હા, પોતાની ઓળખાણ કેવી આપે છે. એ ભંગી મેરી જાત હૈ કાલુ નામ હૈ મેરા, ભંગી મેરી ભંગી મેરી જાત હૈ કાલુ નામ હૈ મેરા, કાલુ નામ હૈ મેરા, મુર્દા જલાના ઘાટ પે વો
काम है मेरा हरे तुमने जो हमसे मोल लिया क्या नाम है साची ओरखाण आपो प्रभु जो तो खरा हूं कौन छू देख मैं तेरी रानी हूं रोही दास है तेरा अरे देख मैं तेरी रानी हूँ रोहिदास है तेरा ये रोहिदास है तेरा अरे किधर गया सब ख्याल पति ये हाल है